હું શું બનવા માંગતો હતો? શું બનવા માંગતો હતો? અને હું શું બનીને બેઠો છું? ગંડર ગંડર નાર ગંડર લઈ લે પો. અયયો શું બનવા માંગતો તો? મેં શું બનીને બેઠો છું? અયયો VTVGujarati.com પર ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે હું તમારું સ્વાગત કરું છું. મારું નામ છે ગુંજ, એ તો તમને ખબર હશે, પણ આજે હું સેન્ટી નહીં, થોડો મેન્ટલ છું. કારણ કે 17 જાન્યુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહી છે બાબુભાઈ સેન્ટિમેન્ટલ, અને એમની સ્ટારકાસ્ટ આપણી જોડે છે. સૌથી પહેલા છે એમના ડિરેક્ટર એ મૂવીના મિલન શર્મા, અને પછી ધ બ્યુટિફુલ લુકિંગ શિવાની જોશી છે, અને નક્ષરાજ જે મૂવીમાં એક્ટર છે. એ મૂવીનું ટ્રેલર તમે જોઈ જ લીધું હશે, અગર નથી જોયું તો જોજો. એમની જોડે જે આ પાયો પડ્યો છે ખાટલાનો, એ પાયો લઈને આખા મૂવીમાં એ ઉધમ મચાવે છે. એ ટ્રેલર તમે જોશો એટલે તમને ખબર પડશે. એકચ્યુઅલી હવે મારો સૌથી પહેલો સવાલ છે મૂવીની એક્ટ્રેસ શિવાની માટે, આ તમારી અસલી આંખો છે? આપણને અત્યારે જે લાભો મળી રહ્યો છે ને, મને જે લાભો મળી રહ્યો છે, થેન્ક યુ છે તમને. કોમ્પ્લિમેન્ટ જ કરવી હતી મારે, કરવી નથી. હવે પહેલો સવાલ મારો મિલનભાઈ માટે છે. મૂવીની ટેગલાઈન છે બાબુભાઈ સેન્ટિમેન્ટલ, હવે સેન્ટી નહીં મેન્ટલ થવાનો ટાઈમ આવી ગયો છે. કેમ છે આ ટેગલાઈન? વૈસે બીજો આજ કા ટાઈમ હૈ વો યહી ટાઈમ હૈ કે અભી સેન્ટી નહીં મેન્ટલ થવાનો વાળો છે. ઓર વો જો બાબુ હૈ ઉસકી યે સોચ હૈ, वो अपने स्पाई के थ्रू सब लोगों को समझाना चाह रहा है. उसने बहुत कोशिश की सेंटी तरीके से सबको समझाने की. और अगर आप मूवी के जब मूवी देखने जाओगे तो आपको मूवी से पता चलेगा कि इसका जो एक पूरा मूवी में जो बताने का तरीका है वो यही है कि अवे सेंटी नहीं मेंटल थवानो वारो छे. मूवी ना शूट मा એટલે તમને આ મૂવી માં અને બીજા માં સ્ટોરી માં કઈ રીતે મેઇન ફરક લાગે છે? કે સ્ટોરી જે રીતે આગળ વધી રહી છે, આપણે જે વાત થઈ હતી, આ મેઇન એક્ટર નક્ષરાજ નથી, આ પાયો છે મૂવીનો, મેઇન હીરો પાયો છે. એ કઈ રીતે આપણે પાયાને આખું ઇમ્બાઇબ કર્યું છે અને કઈ રીતે સ્ટોરી આગળ વધી રહી છે આમાં? આ સ્ટોરી એક સામાન્ય માણસથી શરૂઆત થાય છે. એક આમ માણસ, જે કોમન મેન છે, જેને ખાલી પોતાના લક્ષ્ય સાથે લેવા દેવા છે, જેને પોતાના એઇમ સાથે જ લેવા દેવા છે, પોતાની ફેમિલી સાથે લેવા દેવા છે. પણ જ્યારે કોઈક માણસ પોતાના ગોલમાં ગોલને અચીવ કરવા માટે જ્યારે એ તલપાપડ થતો હોય કે એ આગળ વધતો હોય, પણ એ જ સમયે જ્યારે બીજા બધા અમુક વ્યક્તિ કે સમાજ કે જે ઉપરના હોદ્દાના વ્યક્તિ હોય જે એને સપ્રેસ કરવાની કોશિશ કરે, તો કહેવાય છે ને કે સીધો સાધો માણસ પહેલાં તો સિસ્ટમેટિકલી જ ચાલશે, સીધી આંગળીએ જ ચાલશે કે ભાઈ પ્લીઝ તમે મને આટલું કરી આપો, મારો સર મારે કંઈ કરવું છે, મારે બનવું છે, મારી ફેમિલીનો સવાલ છે. પણ જ્યારે કશો કોઈ જ રસ્તો નહીં બચે તો એ મોમેન્ટ પર ત્યારે એ સીધો સાધો માણસ એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને પછી એના હાથમાં જે પણ આવશે એ લઈને નીકળી પડશે મારવા. તો આ રીતનું આખું એક જર્ની છે. પણ બાબુભાઈ, હું દર્શકોને વ્યૂઅર્સને પણ કહીશ કે બાબુભાઈ એક કેરેક્ટરને તો તમે જ્યારે ફિલ્મ જોશો તો પ્યાર કરવાના જ છો, પણ એનાથી પણ વધારે તમે બાબુભાઈની જે અંદર સોચ અને વિચાર છે, જેમ સરે પણ કીધું, એ વિચારને બહુ જ પ્યાર કરશો. એટલે મારા હિસાબથી ફિલ્મ જોયા પછી બાબુભાઈ કેરેક્ટર તો હિટ થવાનું છે, પણ એનાથી વધારે એના વિચારો થશે કે લોકો એ વિચારને પોતાની અંદર ઉતારશે, અને થ્રુ સમવન્સ લાઈફ આખા વિચારો અમે મૂવીમાં લઈને આવી રહ્યા છે. કેટલી જરૂર છે આવા વિચારોને પોતાની લાઈફમાં ઉતારવાની, કે અત્યારે કન્ડિશન જોતા આપણા દેશની કેટલી જરૂરત છે?
110% જરૂરત છે અત્યારે, કારણ કે આપણું યુથ જે છે એને એક વોઇસની જરૂર છે, એમને ડિરેક્શનની જરૂર છે, અને પોતાનું જ્યારે આગળ વધવું હોય સોસાયટી સાથે કે ઇન્ડિવિજ્યુઅલી, તો બી તમે ચૂપ રહીને કે સપ્રેસ થઈને તો આગળ વધવાના છો નહીં. એટલે કરન્ટલી આઈ થિંક પાયો જે મેટાફોરની જેમ વોઇસ રેઝ કરવાની વાત કરે છે એ 100% આપણા યુથને અત્યારે જરૂર છે. મેટાફર એટલે રૂપક, એટલે આ પાયાથી આપણો અવાજ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. થેન્ક યુ ફોર ધ ઇંગ્લિશ ક્લાસ. આ જે આપણે મૂવી બનાવ્યું, કેટલો દિવસ લાગ્યો, કેટલા સમય લાગ્યો તો આખું શૂટ પત્તા? શૂટ મુજે 35 ડેઝ મેં શૂટિંગ ખતમ હુઆ ઓર ફાઇનલી અબ યે જેન મેં 17th કો રિલીઝ હૈ તો 9 મહિને કે બાદ બાબુ આ રહા હૈ. 17th જેન રિલીઝ ડેટ છે અને કેવાય સટલ ઇમ્બાઇબિંગ ધ રિલીઝ. ટોટલી ટોટલ આગે દેખા તો 9 મહિના કે બાદ શૂટ સે આર અભી તક કા જો ડ્યુરેશન હૈ વો 9 મહિના કા હૈ. તો 9 મહિના કે બાદ ખુશખબરી આ રહી હૈ. ખુશખબરી આ રહી હૈ. આ 35 દિવસ નું જે શૂટ હતું ને, હવે અહીંયા છે ને મારો અને અમારા દર્શકો ને એવી વસ્તુઓ જાણવી હોય જે બીજે ક્યાંય તમે કહી જ ના હોય. જી જી. એટલે મને અંદર ની વાતો જાણવી છે, એવા કોઈ દિવસો કે એવી કોઈ મસ્તી આપણે થઈ હોય સ્ટારકાસ્ટ ની વચ્ચે આ પાયા ને લઈને. કે સાચે એક પેલો સીન છે ટ્રેલર માં જેમાં તમે, આઈ એમ ગેસિંગ કે વિલન જ હશે, એના માથે એના કપાળ ઉપર 2 વખત પાયો ઠોકો છો, એનો રીટેક કેટલી વખત કરો પડ્યો અને સાચે એમાં વાગી જાય? કારણ કે એમાં જેન્યુઅલી તમે ઠોકો છો, એમે જોયું કે મારે છે, જેન્યુઅલી માથા ઉપર મારે છે અને દેખાય છે આપણને. એક્ચ્યુઅલી વો જો વિલન હૈ ઉસકા ઉનકા નામ હૈ દેવલ નાનાવટી. ઓકે. હી ઇઝ અ ફેબ્યુલસ એક્ટર, સુપર એક્ટર હૈ વો. હા, એમને જો ઉનકો દેખ કે એમને જોઈને જ ગુસ્સો આઈ જાય કે યાર આને માર દે, ગુડ એક્ટર. ઓર સચ મે જબ આપ લોગ મૂવી દેખને કે બાદ નિકલોગે તો ઉસ કેરેક્ટર કો આપ યાદ કરકે લેકે આઓગે, વો કેરેક્ટર એક એસા કેરેક્ટર હૈ. ઓર દૂસરા સેકન્ડ યે હૈ કે જીતની જલ્દી સેટ કે ઉપર મુજે રહેતી થી કે સબ લોગ અચ્છા, તો ઉતની જલ્દી એક્ટર કો રહેતી થી. આપ સોચો વો સીન વો નીચે બેઠ કે દે રહે હૈ, આપણે દેખા વો નીચે બેઠા હૈ ઓર યે પીછે સે ઠોકતા હૈ. હા, 46 ડિગ્રી ટેમ્પરેચર હૈ, નીચે સે આગ નિકલ રહી હૈ, કિતની દેર બેઠેગા વહાં પે? એક્ઝેક્ટલી. હા, તો મેને ઉસકો બોલા ભાઈ દેખ લે, લેકિન ફિર ભી ઉસને આઈ થિંક મે બી એક દો રીટેક હુઆ થા, એક દો રીટેક હુઆ થા, બીકોઝ જૈસે આપને બોલા વો ભારી હૈ, લગ ભી સકતા થા વો સે, લેકિન બહોત અચ્છા કિયા ઉસને. ઓર વો સીન જો વો ક્યું મારતા હૈ, ટન ટન કી આવાજ ક્યું આતી હૈ, વો આપ જબ મૂવી મે દેખોગે તો સમજ મે આયેગા. વો કુછ યુનિક યુનિક પતા ચલેગા આપકો. ઓ અચ્છા, એસા હૈ? યસ યસ યસ. એક એક સીક્રેટ કી ના આપણને કે પિક્ચર જોસુ તો જ ખબર પડશે. બીજું અંદર નું મારે કઈ જાણવું છે? અંદર ની એવી બધી બહુ વાતો છે જે થોડીક ફની છે. જે મારી સાથે સ્પોટ બોય હતા અને પ્લસ જે મારી સાથે જે દાદા હતા, મેં એને કીધું ભાઈ ઇસકો સંભાલ, હું એ કોણ આદમી હૈ ઇસકો પતા નહીં ચલા કબ સેલ્ફી લેના કબ નહીં. પછી તરત મારો ચેન્જ હતો અને પછી હું ચેન્જ કરું છું ત્યારે ફરી સર પાછી એક સેલ્ફી, હવે ચેન્જ કરું, એટલો ઓડ મોમેન્ટ પણ મારે સેલ્ફી લેવા આવે છે. મેં કીધું આ કોણ છે યાર, પ્લીઝ. મેં કીધું હું આપવા રેડી છું ભાઈ, મને ચેન્જ કરી લેવા દે, મને બહાર તો આવવા દે. તો અમુક વાર આઈ રિયલી લવ દેટ પર્સન કે જેમને સેલ્ફી લેવો હતો, બટ કોઈક વાર હું ઓડિયન્સને કહીશ કે અમારા બી એવો અંગત કામો તમારી જેવા હોય કરવા દેવાના. શરમ આવી જાય ઘણી વખત. તમારી જોડે આવું કશું થયું હતું આઉટડોર શૂટ હોય ત્યારે કે પછી? ના, આઈ થિંક મને સૌથી મેમોરેબલ એ વસ્તુ યાદ છે કે જ્યારે જાનવી જે કેરેક્ટર છે સખત એક્સ્ટ્રીમ એનો અગ્રેશન અને ગુસ્સો છે અને મને નથી આવતો. એટલે 1-2 દિવસ થયું અને સરે કીધું કે નથી આવી રહ્યો તો શું કરશું, તો પોતાને સાઈક કરવાનું ચાલુ કર્યું. એટલે એઝ અમે શૂટ ચાલુ કર્યું, વી વર વેરી હેપી ફેમિલી, સવારે બધા ઉઠીને બ્રેકફાસ્ટ કરી અને પછી તૈયાર થઈને શોર્ટ મ્યુઝિક સાંભળીએ, અને એ દિવસથી મારે આના પર ગુસ્સો કરવાનો હતો. તો સવારથી 2 દિવસથી પોતાને મેન્ટલી સાઈક કરું છું કે મને આ છોકરો ગમતો જ નથી. એટલે એ સવારે આવે નોર્મલી બ્રેકફાસ્ટ કરવા હું ટર્ન માઇન જતી રહું, મ્યુઝિક સાંભળે તો ફેંકી દઉં ફોન. એટલે હું જાનવી બની ગઈ હતી, એને ખબર જ ના પડે 2 દિવસ માટે શું થયું. અને પછી જયારે શોર્ટ પત્યો ને એના પછી મેં કીધું સોરી યાર, મેં તો જાનવી બની ગઈ. એનું મોડા જેવું આમ મોડું જોવા જેવું હતું 2 દિવસ માટે, કે પૂછે બધાને મેં શું કર્યું, મેં કર્યું શું છે કે મારી સાથે આવું કર્યું. નક્ષરાજ નો ગુસ્સો તો આપણે મૂવીમાં જોવા ના છે, શિવાની ગુસ્સો કરીને દેખાડે તો મજા આવે. જાણે છે મારો બાપ કોણ છે, તેનો પાવર શું છે? અગેન મુજે દેખ કે ગુસ્સો, ગુસ્સો ઉસકો દેખ કે આયે, ઉસકો દેખ કે હમે દેખ કે ગુસ્સા આઈ નહીં સકતા ઉસકો, આપણને જોઈને આઈ જ ના શકે. હા ભાઈ, કેવો મસ્ત દેખાઈએ. હા ભાઈ, બીજો ગેમ આ રીતનો છે, ટંગ ટ્વિસ્ટર હે ગુજરાતી મેં. તો આપસે સ્ટાર્ટ કરીએ હમ. શ્રુતિની પુત્રી કૃતિ, આપકો 10 ટાઈમ્સ બોલના હૈ. શ્રુતિની પુત્રી કૃતિ મતલબ શ્રુતિ ડોટર ઇઝ કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ,
શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિના 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 પુત્રી કૃતિ. વેલ ડન, વેલ ડન. તમે ટ્રાય કરી લો. શ્રુતિની પુત્રી કૃતિ, શ્રુતિની પુત્રી, શ્રુતિની પુત્રી કૃતિ, 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 શ્રુતિની પુત્રી કૃતિ. વેલ ડન, વેલ ડન. વાહ, એટલે લેંગ્વેજ પર બી કમાન્ડ છે, આ ખાટલાના પાયા ઉપર બી કમાન્ડ છે. આપણે સાચવીને રહેવાનું નક્ષરાજથી. હવે એક હું તમને ઉખાણું પૂછીશ, રિડલ પૂછવા માંગુ છું. બહુ જ જોરદાર. તમે અમારી સાથે આયા, ઇન્ટરવ્યુ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. હજુ જતા પહેલા હું બે વસ્તુ હજુ તમારી સાથે કરાવવાનો છું. દર્શકોને આપણે એક રિક્વેસ્ટ કરી દઈએ કે 17મીએ આ આપણી મૂવી જોવા જાય, બધા થિયેટરમાં જ જોજો. તમને અગર કોઈ મોકલે છે વોટ્સએપ લિંક કે આખું મૂવી આવી ગયું છે, એ ના જોતા, કારણ કે બધા ખૂબ જ મહેનત કરે છે આ મૂવી બનાવવા માટે. એક્ટર્સથી લઈને ડિરેક્ટર્સથી લઈને એમણે આપણને જે રીતે કીધું કે શૂટ કર્યા પછી 9 મહિના લાગે આ મૂવી તૈયાર કરતા, એટલે આપણે એમને એટલું રિસ્પેક્ટ કરવાનું, 17મીએ થિયેટરમાં જ જોવા જવાની. નમસ્કાર મિત્રો, બાબુભાઈ સેન્ટિમેન્ટલ ટીમ તરફથી અમે તમને કહી રહ્યા છે, 17મી જાન્યુઆરી ઉત્તરાયણમાં કાળા થઈને પ્લીઝ જતા રહેજો. એસીમાં મસ્ત પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક લઈને બેસવાનું છે. બાબુભાઈ સેન્ટિમેન્ટલ જોવા જરૂરથી જજો. આ પિક્ચર તમે નહીં જોશો થિયેટરમાં તો આ અફસોસ જરૂરથી રહેશે કે કાશ આ ફિલ્મ અમે થિયેટરમાં જોયું હોત તો. આની ગેરંટી અમારી છે. અને જો નહીં જશો તો આ તો છે જ, કારણ કે હવે સેન્ટી નહીં, મેન્ટલ થવાનો વારો છે. ઓર આપ લોગોં કો સબકે લિયે, આપ લોગોં ને જીતના મજા આપકો ટ્રેલર દેખને મેં આયા, ઉસસે ભી જ્યાદા મજા આપકો મૂવી દેખને મેં આયેગા. ઓર હમારા જૈસે મેને બતાયા કે બાબુભાઈ એક સોચ હૈ, વો સોચ હમ આપ લોગોં કે બીચ મેં લેકે આ રહે હૈ. और वो आप जब देखेंगे तभी आपको पता चलेगा कि हम किस तरीके से आगे बढ़ सकते हैं. इस सोच को लेके हमारी एक नारी सशक्तिकरण के लिए स्पेशल एक सोच है जो हम शिवानी जो बोलेगी. तार नारी पण छे तो मार नारी पण छे, हमारी टैगलाइन है. और दूसरा कि अब हम बंद करेंगे बेटी बचाओ बेटी पढ़ाओ, अब हम नई शुरुआत लेके आ रहे हैं विद बाबूभाई सेंटीमेंट विद पाया, कि आप लड़के पढ़ाएंगे और लड़के समझाएंगे, और अगर नहीं समझे तो 2 लगाएंगे. तो प्लीज देखिए 17 जैन बाबूभाई सेंटिमेंटल.